ઉમરગામના ભીમસા કાંકરિયા ફળિયામાં નમાઝ પડી રહેલા સગા પુત્રને ઉપરા છાપરી કોઈતાના ઘા ચીંકી કરપીણ હત્યા કરી નાખવાના સન બે હજાર ચૌદમાં બનેલા ચકચારીત બનાવોનો કેસ વલસાડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા હત્યારા પિતાને દોષિત જાહેર કરી તેને આજીવન કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો ઉમરગામના ભીમસા કાંકરિયા ફળિયામાં રહેતા મોહમ્મદ સલીમ લાકડીયા તેના પુત્ર ખુરશીદ સાથે ઘર રિપેરિંગ કરવા બાબતે ઝઘડો થયો હતો જેની અદાવત રાખી ઘરમાં ખુરશીદ નમાઝ પડી રહ્યો હતો તે વખતે મોહમ્મદ સલીમે કોઈતાના ઉપરા છાપરી ઘાટીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો આ કેસ નામદાર વલસાડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા વિદ્વાન જજ દ્વારા આરોપી મોહમ્મદ સલીમને તકસીરવાર ઠેરવી તેને આજીવન સખત કેદ તથા રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો આ કેસની વિગત એ પ્રમાણે છે કે ફરિયાદી કે જેઓ સાઉદી અરેબિયા રહેતા હતા અને સાઉદી અરેબિયાથી બનાવના અરસામાં પોતાના મૂળ વતન ઉમરગામ ખાતે આવ્યા હતા અને એના પિતા સાથે જે બાજુમાં જમીન હતી તે જમીનમાં મકાન બનાવતા હતા અને તે મકાન બનાવવા બાબતે આરોપી પિતા પુત્રને ના પાડતા હતા અને આ ફરિયાદીને તેમના મોટાભાઈ ખુરશીદભાઈ એ મકાન બનાવા દો અને તેમને મકાન બનાવવી ના ના પાડો તેવું તેમના પિતાને સમજાવતા હતા અને તારીખ નવ દસ બાર બે હજાર ચૌદના રોજ જ્યારે ગુજરનાર ખુરશીદ સવારે છ વાગે ઉઠીને પોતાની ફઝલની નમાઝ અદા કરતા હતા અને ફરિયાદી પણ તે જગ્યાએ હાજર હતા અને ફરિયાદીની પત્ની ગુજરનાની પત્ની ત્યાં અલગ રૂમમાં હતા તે દરમિયાન આરોપી પિતાએ પોતાના પુત્રને હત્યા કરવા માટે અગાઉથી જ આગલે દિવસે એક કોઈતો લઈને આવ્યા હતા તેનાથી છાપરી ઘા કરી દીધેલા અને એ અવાજ સાંભળીને ફરિયાદી તુરંત ત્યાં રૂમમાં દોડી ગયેલા ગુજનાની પત્ની દોડી ગયેલી અને જોયું તો આરોપી પિતા પોતાના મોટાના ભાઈને મારતા હતા એટલે એમણે એમને પકડી લીધેલા તે દરમિયાન આરોપી પિતા ગુજનાની પત્નીને પણ મારવા માટે દોડેલા તે વખતે ફરિયાદીએ એ હાથમાંથી કોઈતો એમની પાસેથી લઈને એ કોઈ તો ફેંકી દીધેલો અને ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવેલી અને ગુજરનાથને સરકારી દવાખામાં લઈ જવામાં આવ્યો જ્યાં ગુજરનાથને ફરજ પરના ડોક્ટરે મરણ ગયેલ હોવાનું જાહેર કરેલું અને આ કેસમાં પિતાની સામે પુત્રએ ફરિયાદ આપેલી અને એ કેસ આજરોજ ચાલી જતા પુત્રએ પોતાના પિતાના વિરુદ્ધમાં જ પુરાવો આપેલો હતો અને સ્થળ ઉપર હાજર બંને વહુઓની જુબાની માનીને એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને હત્યાના ગુનામાં આજીવન સખત કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ અને જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરેલો છે દલીલો એ પ્રકારની ફરિયાદ પક્ષની દલીલો એ પ્રકારની હતી કે એક પુત્ર પોતાના પિતા વિરુદ્ધ સુકામ પુરાવો આપે ખોટી ફરિયાદ સુકામ આપે જ્યારે બચાવ પક્ષ તરફ એવી તકરાર લેવામાં આવી હતી કે આ મિલકતની સમગ્ર તકરાર હતી અને હત્યા બીજું કોઈ વ્યક્તિ કરી ગયું છે અને મિલકતની તકરારમાં પિતાને સંડોવી દેવામાં આવેલ છે પણ ફરિયાદ પક્ષનો મુખ્ય કેસ એ પ્રકારનો હતો કે કોઈપણ વ્યક્તિ પોતાના પિતાને સુકામ ખોટી રીતે સંડોવી દે અને પુત્ર ઉપરાંત બંને વહુ એ પણ પોતાના સસરાના વિરુદ્ધમાં સચોટ પુરાવ આપેલો જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખીને આ પ્રકારનો ચુકાદો આપેલો છે